દ્વાર રાખશે એટલે કે એ છે ને ચિંતા આવી જશે, રેશિયો છે ને 60-40 થઈ જશે. બ્રિલિયન્ટ સ્ટુડન્ટો 40% હશે, પેલા એમને ફાઇટ કરી શકે એવા 60%. ફિઝિકલ રેશિયામાં આવી ગયું છે. તો આપણે આ બાળકોને જો પ્રેક્ટિસ કરાવશું તો ઘણા બાળકો આવવા માટે એને PSI સુધી લાગુ છે. ફિઝિકલ જે છે એ PSI સુધી લાગુ છે. તો હવે કંઈક પણ કરાવશું તો એનામાં શું છે, અને એમાં હવે તો મહિલાઓનું પ્રમાણ ત્યારે જે પણ તમે અહીંયા સજેશન કે જે પણ કઈ એક્ઝામ્પલ કે આપશો તમે એ તમામ મેં પેલું જશે. બધા પાસે જ ના હોય કે અત્યારે રજૂ કરશો એ વર્ણમ તમે કહો નાનો એવો છે. હા, અમારે રમતોત્સવ હતો ગઈકાલે, તો ગેસ્ટ ને એ બધા હતા, તો એને અનુસંધાને પિરામિડનો પ્રોગ્રામ રાખ્યો હતો. SBCના વિદ્યાર્થી, SBCનો વિદ્યાર્થી અધવચ્ચે ઉપર જે છેલ્લે હતો એ જ્યારે કોઈ કારણોસર નીચે આવી ગયો, પડી ગયો, વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું, ગેસ્ટે પૂછ્યું, બધાએ પૂછ્યું, ભાઈ તને કોઈ તકલીફ? તો કે આવી રીતે હું 5 વાર પડું તોય મને તકલીફ આમાં નથી થતી, પણ આ તો પરસેવાના કારણે મારો પગ લપસી ગયો એટલે આ ઘટના બની. આટલો ઉત્સાહ અમારા વિદ્યાર્થી વિશ્વભારતી સ્કૂલના SBCના વિદ્યાર્થીનો છે. છોકરાઓ છે અમારે આર્મીનો કેસ છે, અને છોકરા એક મિનિટ એ છોકરા નશો તમને એ અવસ્થામાં ના રાખે કે તમે સભાન અવસ્થામાં વિચારી શકો અને શું નિર્ણય લેવો એ નિર્ણય લેવા માટે માતા પિતામાં એની પેલા તો વ્યસનની આદત પડે તો જ શરૂઆત કરી દીધી કે આને અટકાવવા માટે આપણે શું પગલાં લઈ શકીએ. મતલબ કે બેઝિકલી કે આપણે ગાંધા સુધી પહોંચી ગયેલા અને એમના મા બાપના તમે કીધું એમ કે ખરેખર મા બાપની શું હાલત થતી હતી, અને હાલતો હું જોઉં છું એ બધું. તો મેં ઘણી વાર એવા પ્રયત્નો કર્યા છે કે ક્યાંય પેશન્ટ આ જે લેક્ચર છે આ SBCનું એની અંદર આપણે જો બાળકોને, કારણ કે આખા રૂપમાંના જે બાળકો એના જીવનમાં શું અસર થાય, રાઈટ છે, એને પોતાને જ્યારે કિશોર હોય ને ત્યાર શું. તો માણસના જીવનમાં આપણે પહેલી તો વાત સ્ટ્રેસ કહીએ ને, સ્ટ્રેસ જે બાળક સ્ટ્રેસ ભોગવે, વડીલો ભોગવે ને, એના કરતા સૌથી વધારે સ્ટ્રેસ કિશોરાવસ્થામાં હોય, રાઈટ છે. સારા મિત્ર મળવા, સારો ખોરાક લેવો, સારા વિચારો, સારું આધ્યાત્મિક જ્ઞાન, બધું સારું છે, બરોબર. આ અવસ્થામાં એને પકડી લે અને બરોબર મગજમાં બેસાડી દે, પછી આજીવન એ વસ્તુ જાય નહીં. આ અવસ્થામાં તમાકુ ખાતું થઈ જાય પછી ના જાય, બહુ તકલીફ પડે, કહી દે. અને આ અવસ્થામાં એ ફાસ્ટ ફૂડ ખાધું વધારે, કોઈ બાકી ના હોય, કરી લીધો એ વાત છે. પણ સમય એવો આવશે કે આપણે લઈ આવવો જ પડશે, એ વાત છે. હા, પણ બને ત્યાં સુધી જો હું એમ નથી કહેતો કે આપણે આ વાત કરી તરત સમજી જાય, આ જેટલી વાત કરીએ છીએ એ બનાવને બરોબર સમજીને તમને 10 મિનિટનો ટાઈમ આપું છું. કેટલો ટાઈમ? 10 મિનિટ. બસ સરખી રીતે સમજી લો ને, પછી દરેક ગ્રુપે અહીંયા આવવાનું છે ગ્રુપે, અને આ જે બાબત છે એમાં એ બાકીનાને સમજાવો.
સમજ પડી હા બાકીના ને તમારે જે બાબત મે કાગળમાં છે સવાલ જવાબ છે કે જે સમસ્યા છે એને કઈ રીતે એનું સમાધાન કરશું એનું જેમ મે તમને સમજાવ્યું ચાંદકડા ગુરુ તો હિટ લિસ્ટ માં એમને તૂટશે સાહેબ હતા અને પછી બેઠા હતા
થોડીક વાતો કરવા આવી ત્યારે એને જે વાતો કરી મેં પ્રિન્સિપાલ સાહેબ સાથે શેર કરી ત્યારે સાહેબની આંખમાંથી આંસુ આવી ગયા. એમાં એવી ઘટના હતી કે એના મમ્મી પપ્પાના ઝઘડાનું કારણ એ છોકરી કેવી રીતે બની ગઈ. તો હવે એ ત્રણ બહેનો છે અને જ્યારે એનો કે સૌથી છેલ્લીને નાની હતી એટલે એમને એમ હતું કે બુવાજીને બધી માતાઓ દાદાઓ રાખી લીધી કે આ વખતે તો દીકરો જન્મ છે પણ જન્મી એ આકાંક્ષા નામની છોકરી છે એનો જન્મ થયો. એટલે એના પપ્પાએ એને એવું કહ્યું કે તું તો મારા ઘરને પથ્થર તરીકે જન્મી છે. પછી એના મમ્મી પપ્પા વચ્ચે ડિસ્પ્યુટ પડવા માંડ્યા. આખા પરિવારનો માહોલ એટલો બધો બદલાઈ ગયો કે સતત ને સતત એના પપ્પા મમ્મી એટલા ઝઘડાયા. એના પપ્પા થોડો ટાઈમ ઘર છોડીને જતા રહ્યા અને એક મહિને પાછા આવ્યા. પાછું થોડું સમાધાન થયું. પાછા એના મમ્મી પપ્પા ફરી ઝઘડ્યા. આના જ કારણ હતું. સવારમાં છોકરી તો વહેલી ઉઠી ગઈ હોય એના મમ્મી પપ્પા પાછા સુઈ જાય ફરીથી. આવો બધો માહોલ ઘરમાં બનવા માંડ્યો. એટલે એમના નજીકમાં રહેલાના સગા મામા એમને ખબર પડી એટલે આ એને થોડુંક સાચવવા માંડ્યા. પછી થોડાક સમય પછી એને થોડી થોડી વાતો મને શેર કરતી હતી કે સાહેબ મારું મગજ સ્કૂલમાં આવું ત્યારે જ ફ્રેશ રહે. એટલે સવારમાં અમારે એસેમ્બલી થાય છે એમાં ન્યૂઝ વાંચવાના હોય છાપામાં. તો એ ન્યૂઝ એવી રીતે વાંચે કે જાણે કમ્પ્લીટ ન્યૂઝ રિપોર્ટર રિલીઝ કરતા હોય ન્યૂઝ એવી રીતે જ વાંચે. એ સ્કિલ એનામાં હતી. પછી ધીરે ધીરે બધા કલ્ચરલ પ્રોગ્રામમાં એ જોડાતી ગઈ અને લગભગ ત્રણ મેડલ પણ લાવી. નેશનલ ગેમ્સમાં ગાંધીનગર પણ જઈ આવી હમણાં. પણ એણે આ બધી શેરિંગની વાત કરી ત્યારે એને કીધું કે સાહેબ મારા સગા મામા છે એમણે જ મારી સાથે આવું વર્તન કરેલું. કારણ કે એના ઘરમાં એના મામાને જ ખબર હતી કે હાલ શું પરિસ્થિતિ બની રહી છે. પછી એમના મામા સુધી તમે બહુ બચી નથી શક્યા કારણ કે એમના મામા જ હાલ એમપી જતા રહ્યા છે. આ બધી ઘટનાઓ ઘટ્યા પછી એને નજીકમાં થોડી વાતો કરીને ત્યારે એટલે જે સાહેબે કહ્યું સગા મામા હવે એનાથી નજીકનું બીજું કોણ હોઈ શકે. અને એની મમ્મીને એને વાત પણ કરી હતી ત્યારે મમ્મીએ કીધું કે તું જન્મી ત્યારથી અમારા ઘરમાં આ તકલીફ બહુ છે ને એમાં તકલીફ વધારે હવે અમારા માટે કોઈ બહુ જાજો ફરક પડવાનો નથી. અને એ પછી અમે થોડીક એની કેર લીધી ત્યાં સીટિંગ વાળા બે લોકો વિઝિટ પણ કરી સ્કૂલમાં અને એ છોકરીને થોડો કોન્ફિડન્સ પણ આવ્યો અને આજે એ સરસ જગ્યાએ સેટ છે. એક શિક્ષક તરીકે મને પોતાને એવી ફિલિંગ આવે કે પેલું ઘરેથી બાળકને ટ્યુશન ના જવું હોય મા બાપ બજે બી મૂક્યા હોય ને બાળક ચાર કલાક બેસી જશે. બીજું ડિજિટલ મીડિયાનો વેસર કોણ વાપરતા હોય છે વધારે બધા 50-60 વર્ષના દાદા પણ કેવું છે. શ્યોર મનોવૈજ્ઞાનિકની દ્રષ્ટિએ આન્સર આપે અમને ને બાયોલોજિકલ પણ કહેવાય કે ભાઈ આપણા વારંવાર જો તમારા પોતાને લાઈફ ઓછી આવે છે તો તમે સતત દુઃખી રહેશો ને 2-3 કલાક સુધી વારંવાર તમે જોતા રહેશો. કેટલી જાય 10 તો કે 12 ધીરજ પેલા પત્ર લખીને આપણે બીજાની સાર સંભાળી લેતા તો ધીરજ હતું. પણ ટેક્સ્ટ મેસેજ આવ્યો. ટેક્સ્ટ મેસેજ મેં એવું તો બધા ટેક્સ્ટ મેસેજ જ વાપરેલા હશે. સગાઈ થઈ હોય લગ્ન થયા હોય કે ગમે ત્યારે એમાં તો હોય ને આપણે સામેવાળી વ્યક્તિ જોઈ લીધો કે નહીં જોઈને રિપ્લાય આપો કે નહીં આપો તો 1-5 મિનિટે જવાબ આવતો હતો ને અત્યારે તો સેજ ધીરજ ધીરજ 1 ટીક થયું 2 ટીક થઈ ગયા મેસેજ પહોંચી ગયો સર તો કેમ રિપ્લાય ના આપો. ગ્રીન થઈ ગયું મેસેજ વાંચીને પણ રિપ્લાય નહીં આપો. રાઈટ 10-35 સે કરે 10-35 સે રિપ્લાય આવે તો શું કહી દીધી શું કહેતો હતો કેમ લેટ મેસેજ
ને વારંવાર આવું બધું બહુ થાય ને તો પણ ઝઘડા થાય છે, ઘણા ની સગાઈ ને તૂટી જાય છે, બ્રેકઅપ થઈ જતા હોય. અવિશ્વાસની કાયા થાય, તમારે સ્ક્રીન રેકોર્ડ કરીને મોકલવી પડે, સામે સ્ક્રીનશોટ આપવું પડે કે ભાઈ આ કામમાં આપે, ત્યારે વિશ્વાસ આવે. એમ મારે 5000 રૂપિયા આપને, તમારો એક્સિડન્ટ થયો છે, તું મને 5000 રૂપિયા આપને, અથવા તો મારો એક્સિડન્ટ થયો છે, તું મને પૈસા આપને, આ બધા થોડું બહુ થતા હોય છે. રોજ મારા ક્લાસમાં હાજરી પૂરાય એ સમયે ડબ્બો મૂકેલો હોય છે અને જે છોકરા એ કદાચ બે નથી બાંધ્યું, બાળ કપાયા વગર રહી ગયો છે, છોકરીને રીજીન નથી રાખ્યું, ફીસ નથી. અમારી શાળા કોઈ ડંકીના સારા જીવનમાં પોતાના કાર્યક્ષેત્રથી માંડીને કામના સ્થળ પર, અભ્યાસમાં, કારકિર્દીમાં, બધામાં આમ જોવા જઈએ તો મૂલ્યો જ તેને બચાવે છે. હા, એટલે બચાવવામાં કોઈ જો કાર્યક્ષમ હોય તો એ મૂલ્યો હોય છે. હા, આજકાલ છે ને, આજકાલ જોજો જે મોટિવેશનલ સ્પીકર છે ને બધા એજન્ટ છે, એટલે હું એમના પ્રત્યે એવું વર્તન રાખીશ કે એમને સાચવવા, એ હવે ઉંમર લાયક થયા છે, એમની હવે એક્ટિવનેસ ઓછી થવાની, તો હું એમના પ્રત્યે મારું એવું વર્તન રાખીશ અને એમને કોઈ દિવસ એવી પરિસ્થિતિ ઊભી ન થાય કે એમને વૃદ્ધાશ્રમ સુધી લાંબુ થવું પડે, અને જીવનના છેલ્લા શ્વાસ સુધી એટલા પ્રેમથી, આનંદથી, હોમ ભર્યા વાતાવરણ મારી જોડે રહે એવું વાતાવરણ મારા ઘરમાં ક્રિએટ કરીશ, તો જેથી મારા પાછળની જનરેશન જે જોશે તો કદાચ એના જીવનમાં અમલમાં મૂકશે, તો સમાજને ફાયદો થશે કે વૃદ્ધાશ્રમોની જે સંખ્યા વધે છે એના પર થોડી રોક આવશે, અને વડીલો જે છે સિનિયર સિટીઝન છે, પૂરા માન સન્માન સાથે અને પૂરી રિસ્પેક્ટથી પોતાનું જીવન પસાર કરી શકે. એના એ ચાલુ કરવાની ઈચ્છા છે, તો એના ઉપર સ્ટેપ લે કે સ્કૂલમાં જે છોકરાઓ મળી ગઈને આ છે, ચાલુ છે અત્યારે મોટા ભાઈ છોકરીઓ વધુ લાગણીશીલ હોય છે, આ જાતિ છે કે જેન્ડર? કોણ રહી શકે છે? તો તમે રહી શકતા હો તો આગળ આવો, ના રહી શકતા હો તો પાછળ આવો. જેમ બેઠા તેમ આગળ આવ્યા ભાઈ.